નમસ્કાર, આજની તારીખ 2 એપ્રિલ, શ્રી સજાનંદ સ્વામીની જન્મ જયંતિ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સજાનંદનો જન્મ અયોધ્યા પાસે છપૈયામાં તારીખ 2 એપ્રિલ 1781ના રોજ રામનવમીના દિવસે થયો હતો. 11 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો અને હિમાલયની વાટ પકડી યાત્રાર્થે નીકળી ગયા. એ વખતે તેઓ નીલકંઠ બ્રહ્મચારી તરીકે ઓળખાતા હતા. સમગ્ર ભારતમાં તેઓ ભ્રમણ કરતા કરતા જૂનાગઢ જિલ્લાના લોયજ ગામમાં આવ્યા. રામાનંદ સ્વામીએ આ બ્રહ્મચારીને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા આપી અને આ સંપ્રદાયની ધુરા તેમને સોંપી. ત્યારથી નીલકંઠ વર્ણનું નામ સહજાનંદ પડ્યું. સમસ્ત બ્રહ્માંડના સ્વામી ફક્ત નારાયણ છે એ પ્રતિપાદન કરવા માટે એમણે સ્વામી નારાયણ મહામંત્ર આપ્યો. સ્વામીજીની પરંપરા, શિક્ષાપત્રી અને વચનામૃત જેવા સંપ્રદાયના ગ્રંથો મારફત આજ સુધી ચાલુ રહી છે. અજ્ઞાન, વહેમ અને અંધકારરૂપી સુષુપ્તિમાંથી લોકોને જગાડ્યા. તેમણે મંદિરો બંધાવી કલા કારીગરીને પ્રોત્સાહન આપ્યું. પોતાના સાધુ સંતોને તેઓ શાસ્ત્રનો અભ્યાસ પણ કરાવતા હતા. તેમણે કેફી દ્રવ્યો, શુકન અપશુકન, દોરા ધાગા વગેરેના ભયથી માનવીને મુક્ત કર્યો અને તેને ઈશ્વર ભક્તિ પ્રત્યે પ્રેર્યો. સાધુ સંતોને તેમણે જણાવ્યું કે સહન કરીને પણ બીજાના કલ્યાણની કામના કરવી અને ક્ષમા આપવી. શ્રી સહજાનંદ સ્વામીએ ઈસવીસન 1830માં પોતાની જીવન લીલા સંકેલી લીધી.